આપણે જાણીએ છીએ એમ અરવલ્લી જિલ્લામાં માત્ર 60% વરસાદ થયો છે, ડેમોની અંદર પણ 40% પાણી આવ્યું છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોને જે પાકો છે, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, એ પાકોની અંદર પિયતની ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. એ સંજોગોમાં સરકારશ્રીએ ગુજરાતના 14 જિલ્લાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. અમારા પાડોશનો જિલ્લો સાબરકાંઠાનો પણ એમાં સમાવેશ કર્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લાને માત્ર 8 કલાક વીજળી, અને એ પણ ઘણી વખતે તૂટક વીજળી થઈ જતી હોય છે. તો મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉર્જામંત્રીશ્રીને રજૂઆત કરું છું કે આ અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા માટે, જે મૂળજાતી ખેતી છે એને જીવતદાન આપવા માટે, જે વીજળી અત્યારે માત્ર 8 કલાક આપવામાં આવે છે એની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે તો ખેડૂતોના પાકને મહદઅંશે ફાયદો થઈ શકે એમ છે. તો તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે જે તે અધિકારીઓને સૂચના આપી અને અરવલ્લી જિલ્લાને 10 કલાક વીજળી સત્વરે મળે તેવું આયોજન કરવું જોઈએ. આ કરવામાં આવશે તો જ ખેડૂતોનો ઊભો પાક મહદઅંશે બચાવી શકાશે.